એપી એટલે કે વધુ લોહ અને વધુ જસત તત્વો ધરાવતી જાતનું આપણે સંશોધન આ કેન્દ્ર ખાતે ચાલુ છે અને એમાં આપણે સફળતા પણ મેળવેલી છે અને એમાં આપણે 2018 પછી કુલ 3 બાયોફોર્ટિફાઇડ જાતો એટલે વધારે લોહ અને વધારે જસત તત્વો ધરાવતી 3 બાયોફોર્ટિફાઇડ હાઇબ્રિડ આપણે ખેડૂતો માટે વાવેતર માટે ભલામણ કરવામાં આવેલી છે. એમાં GHB 11-29 છે, GHB 12-31 છે, GHB 12-25 છે. તે સિવાય આપણો જે કંઈ બાજરો અગાઉ હાઇબ્રિડ એક રિલીઝ થયેલી હતી જે 23-40 નર લાઇન તરીકે ઉપયોગ કરીએ અને GHB 538 આપણે વિકસાવેલી હતી. આ GHB 538 સમય જતાં રોગગ્રાહ્ય થઈ જતાં આપણે એમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી અને રોગ પ્રતિકારક જીન આ જે જાત જે છે એની નરલાઇન જે 23-40 છે એમાં દાખલ કરી અને રોગ પ્રતિકારક જાત એટલે જે ડાઉની મિલ્યુ બાવાનો બાજરાનો બાવો જે એક નામનો રોગ આવે છે એના સામે પ્રતિકારક જાત GHB 538 ઇમ્પ્રૂવ જેને અમે ગુલામનું નામ આપેલું છે મરુ સોના એ છેલ્લામાં છેલ્લી આ બાજરાની આ જાત છે. ત્યારબાદ અત્યારના જો સંશોધનની વાત કરીએ તો હાલમાં આ કેન્દ્ર ખાતે વધુ બાયોફોર્ટિફાઇડ પ્રકારની જાતો તેમજ રોગ પ્રતિકારક જાતો વિકસાવવાની કામગીરી અહીંયા ચાલુ છે અને આ વર્ષે અમે એક ઓછા વરસાદે થઈ શકે તેવી જાત GHB 1294 2023 ખેડૂતો માટે રાષ્ટ્રીય કક્ષાએ ભલામણ કરવા જઈ રહ્યા છે. અને મિત્રો આપ જાણો છો કે બાજરો એ એક પૌષ્ટિક ધાન્ય છે એટલે આપણું જે આ વર્ષ જે છે એ સંયુક્ત રાષ્ટ્ર સંઘે એટલે એમને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે જાહેર કરેલું છે. મિલેટ્સ એટલે ફક્ત બાજરો નથી આવતો પણ એમાં બીજા બાજરા સહિત 9 પ્રકારના કુલ ધાન્ય પાકો આવે છે. આમાં બાજરાનું કામ આ કેન્દ્ર ખાતે થાય છે, જુવારનું કામ છે એ નવસારી કૃષિ યુનિવર્સિટીના સુરત કેન્દ્ર ખાતે અને બાકીના જે ધાન્ય પાકો જે છે હલકા ધાન્યો કહેવાય છે એ નવસારી કૃષિ યુનિવર્સિટીના વઘઈ જિલ્લો ડાંગ કેન્દ્ર ખાતે કરવામાં આવે છે. આ રીતે આમ જોવા જઈએ તો મિલેટ્સની અંદર ટોટલ 9 પાકોની જો આપણે વાત કરીએ તો બાજરો આવે છે એ મુખ્ય છે. જે ટોટલ મિલેટ્સનું ઉત્પાદન જે થાય અથવા વિસ્તાર જે વાત કરો તો એ જામનગર જિલ્લામાં ગુજરાત રાજ્યમાં અને ભારત લેવલે એ સૌથી વધારે એરિયા ધરાવતો પાક છે. કુલ જે મિલેટ્સનું ઉત્પાદન વિસ્તાર જે છે એ 15 મિલિયન હેક્ટર જે છે એમાંથી મોટાભાગનો વિસ્તાર જે છે એ એટલે 15માંથી માનો ને કે 50% કરતાં પણ વધારે વિસ્તાર બાજરા હેઠળ છે. તો આપણા જે મિલેટ્સના જે મિલેટ્સ કેને કહેવાય એટલે ખરેખર તો મિલેટ્સ એને કહેવાય કે જેનો દાણો ઝીણો છે અને નાનો છે અને ગોળ છે એને જ મિલેટ્સ કહેવામાં આવે. તો આ મિલેટ્સની અંદર જે આપણે 8 ધાન નક્કી કરેલા છે એ કયા કયા છે તો એક સૌ પ્રથમ બાજરો આવે છે, ત્યાર પછી જુવાર આવે છે, ત્યાર પછી રાગી આવે છે, ત્યાર પછી રાગી એટલે આપણે એને બાવટો પણ કહીએ છીએ, નાગલી પણ કહીએ છીએ ઇંગ્લિશમાં, એને એની જે ડુંડી છે એ ફિંગર ટાઈપ હોય છે એટલે એને ફિંગર મિલેટ કહીએ છીએ. ત્યાર પછી કાંગ આવે છે, કાંગને આપણે ફોક્સટેલ મિલેટ કહેવામાં આવે છે કારણ કે એની જે કાંગની જે ડુંડી છે એ શિયાળનું જે પૂંછડું હોય બિલાડીનું પૂંછડું હોય એ પ્રકારની હોય છે એટલા માટે એને ફોક્સટેલ મિલેટ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે બંટી. મિત્રો આપણે જ્યારે વ્રતમાં જે સામો ખાય છે એ આપણું બાનિયાર્ડ મિલેટ એટલે એ બંટી હોય છે એનું નામ બાનિયાર્ડ મિલેટ કહેવામાં આવે છે એનું અંગ્રેજી નામ. ત્યાર પછી આવે છે
બંટી પછી કોદરા આવે છે, તો કોદરા જે છે એને કોડો મિલેટ કહેવામાં આવે છે. કોડો મિલેટ છે એ લોહીના શુદ્ધિકરણ માટે બહુ ફાયદાકારક છે. ત્યાર પછી આવે છે ચીણો આવે છે, જેને આપણે પ્રોસો મિલેટ કહીએ છીએ. પ્રોસો મિલેટનું વાવેતર ઘણું ઓછા વધતા અંશે ગુજરાત રાજ્યમાં થાય છે, અને એ ભારત સિવાય બીજા રાજ્યો ભારતના સિવાય બીજા કન્ટ્રીમાં પણ થોડા ઘણા અંશે થાય છે. ત્યાર પછી આવે છે લીલી કંગની, એ 1900ની સાલ પછી આપણે ઇન્ટ્રોડ્યુસ થયેલો છે અમેરિકાથી, એટલે એને આપણે બ્રાઉન ટોપ મિલેટ કહેવામાં આવે છે. ત્યાર પછી હજી એક મિલેટ આવે છે લિટલ મિલેટ, જેને આપણે એનો દાણો નાનો હોવાથી એને આપણે ગુજરાતીમાં વરી કહેવામાં આવે છે, અને વરી એટલે આપણો એ મોરૈયો, એટલે એ પણ ઘણો બધો ફાયદાકારક છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ. આમ જુદા જુદા 9 પાકો આવેલા છે, એટલે આપણે જે અત્યારે જે ખાઈએ છીએ મોટે ભાગે 2 જ પ્રકારના ધાન્યો ખાઈએ છીએ, જેને લીધે આ બધા આજે જે રોગો જે સ્વાસ્થ્ય સંબંધી જે ખાસ કરીને રોગો છે એની સમસ્યા ઉદ્ભવેલી છે, અને એમાં ખાસ કરીને ઘઉં, અને ઘઉંમાંથી પણ આપણે આગળ વધી અને એમાં પછી આપણે મેંદો બનાવ્યો રિફાઇન્ડ વીટ ફ્લોર, અને આજે મેંદાના જે પ્રશ્નો જે છે એને લીધે આજે ઘણા બધા સ્વાસ્થ્ય સંબંધી જે રોગો છે, જે લાઇફસ્ટાઇલ ડિસીઝ કે જીવનશૈલી આધારિત રોગો, ડાયાબિટીસ છે, ત્યારબાદ હૃદય રોગ છે, અને જે ઘઉંની જો હું વાત કરું તો એમાં ગ્લુટેન નામનું એક પ્રોટીન આવેલું છે. ખેડૂત મિત્રો, આપણા ભારતમાં આ ગ્લુટેન નામના પ્રોટીનથી હજી લોકો અજાણ છે. ગ્લુટેનથી સેલિયાક નામનો ડિસીઝ થાય છે, લોકોની જે આ દૂંધ જે છે એ ફાન છે બહુ વધી જાય છે, અને ઘઉં તમે ખાઓ તરત જ તમારા લોહીની અંદર શર્કરા એટલે ગ્લુકોઝનું પ્રમાણ તુરંત જ વધી જાય છે. જ્યારે તમે મિલેટ ખાશો તો એમાં શું ફાયદો થશે કે એની અંદર ફાઇબરનું પ્રમાણ આવેલું છે. ફાઇબરનું પ્રમાણ આવેલું હોવાથી એમાં કાર્બોહાઇડ્રેટ હોવા છતાં એ કાર્બોહાઇડ્રેટ થોડો ધીમે 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 રિલીઝ થાય છે, અને એ પચે છે ધીમે ધીમે ધીમે. એટલા માટે જ્યાં પચી આપણે પૂરો પચી જાય અને પૂરો કાર્બોહાઇડ્રેટ અંદરથી રિલીઝ ન થાય એની પહેલાં આપણે શરીર મળ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે, જેથી કરીને એમાં કાર્બોહાઇડ્રેટ હોવા છતાં પણ આપણે એટલો બ્લડના આપણા લોહીના લોહીની અંદર સુગરમાં એ ભળતો નથી, જેથી કરીને જ્યારે પણ ડાયાબિટીસના દર્દીઓ જે ડૉક્ટર પાસે બતાવવા જાય ત્યારે આહાર શાસ્ત્રીઓ મોટે ભાગે એમને આપણે ઘઉં અને ચોખા આ બે છોડી દેવાની સલાહ આપવામાં આવે છે. એનું કારણ કે એમાં ગ્લુકોઝ જે તાત્કાલિક રિલીઝ થઈ જાય છે, એટલે એની મેડિકલની ભાષામાં હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ એવું કહેવામાં આવે છે. પણ એની સામે જે ચોખાની જો વાત કરીએ તો ચોખામાં જે ફાઇબરનું પ્રમાણ છે એ ઘણું બધું ઓછું છે, એ 1-2% જેટલું ફાઇબરનું પ્રમાણ છે. પણ જ્યારે આ મિલેટની વાત કરો તો એમાં ફાઇબરનું પ્રમાણ ઘણું બધું છે, જેથી કરીને ફાઇબરના લીધે એ ફાયદાકારક છે.